જામનગરમાં કોંગ્રેસ કાર્યાલય સહિત ત્રણ જગ્યાએ આક્રોશભેર કોંગ્રેસનું પુતળું દહન કરતું બજરંગ દળ. કર્ણાટકમાં કોંગ્રેસના નેતા દ્વારા બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાના વાહિયત નિવેદનને લઈને બજરંગ દળ ખપા. જામનગરમાં કોંગ્રેસ કાર્યાલય સહિત ત્રણ જગ્યાએ આક્રોશભેર કોંગ્રેસનું પુતળા દહન કરતું બજરંગ દળ હાલ કર્ણાટકમાં ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા તેના નેતાઓ હિન્દુ વિરોધી વાહિયાત વાતો કરી બજરંગ દળ સામે પોતાની હિન્દુ વિરોધી માનસિકતા દેખાડી આતંકી સંગઠન PFI સાથે સરખાવી પ્રતિબંધ મૂકવાની વાત કરી રહ્યું છે ત્યારે દેશભરમાં બજરંગ દળના યુવાનોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. તેના પગલે જામનગરમાં પણ બજરંગ દળના યુવકો દ્વારા કોંગ્રેસ કાર્યાલયો સામે પુતળા દહન કરી દેખાવો કરવામાં આવ્યા છે. જામનગરના ટાઉન હોલ ખાતે આવેલ કોંગ્રેસ કાર્યાલય પાસે જે બજરંગ દળના અગ્રણી કાર્યકરોએ એકત્ર થઈ કર્ણાટક કોંગ્રેસના નેતા દ્વારા આતંકી સંગઠન સાથે બજરંગ દળની સરખાવી હિન્દુ વિરોધી માનસિકતાના નેતાઓ ધરાવતી કોંગ્રેસના વિરોધ કરી તેના પુતળાનું દહન કર્યું હતું. બાદમાં લીમડા લાઇન ખાતે આવેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પાસે બજરંગ દળના કાર્યકરો દ્વારા કોંગ્રેસની નરામી કાઢી જાહેરમાં કોંગ્રેસના પુતળા સાથેની અર્થીને અગ્નિસંસ્કાર આપી રામ નામ સત્ય હે કોંગ્રેસ અસ્ત હે ના નારાઓ લગાવી આક્રોશભેર વિરોધ કરવામાં આવ્યો હતો. બજરંગ દળના કાર્યકરોએ જામનગરમાં વિરોધ પ્રદર્શન કરી અને ચીમકી આપી છે કે રાષ્ટ્રના હિતમાં હિન્દુત્વની વિચારધારા સાથે કામ કરતા બજરંગ દળના રાષ્ટ્રવ્યાપી સંગઠન સામે વાહિયાત વાતો કરી મત અંગે કરવા નીકળેલી અને હાર ભારી ગયેલી કોંગ્રેસને તેની ઓકાત યાદ કરવી જોઈએ. બજરંગ દળ સામે ખોટા આક્ષેપો અને આતંકવાદી સંગઠનો સાથે સરખાવવાની ચેષ્ટા કરવામાં આવશે તો કોંગ્રેસને ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે. હિન્દુઓના હિતમાં અને રાષ્ટ્રના હિતમાં બજરંગ દળને કોઈ પણ પરિબળો રોકશે તો બજરંગ દળ બજરંગ બલિના આદર્શોને ધ્યાનમાં રાખી તેની સામે પ્રતિકાર પણ કરી શકે છે, જેની સાથે શાનમાં સમજી જવા બજરંગ દળના કાર્યકરોએ આ તકે જણાવ્યું હતું. જામનગર શહેરમાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય અને શહેર કોંગ્રેસ કાર્યાલય ઉપરાંત લાલ બંગલા સર્કલમાં ત્રણ સ્થળોએ કોંગ્રેસના વાહિયાત નિવેદન અને બજરંગ દળ પર પ્રતિબંધ લગાવવાની વાત સામે બજરંગ દળના કાર્યકરો એકત્ર થઈ બબ્બે પુતળા દહન કરતા રસ્તા ઉપર ચક્કાજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. હર્ષલ ખંદેડિયા, JDSTV, જામનગર. દિલબારાઈ, બજરંગ દળ જામનગરની અંદર જામનગર મહાનગર સુરક્ષા પ્રમુખની જવાબદારી નિભાવું છું. આપ સૌ જાણો છો કે કર્ણાટકની અંદર કોંગ્રેસના નેતા દ્વારા બજરંગ દળને એક આતંકી સંગઠન તરીકે જણાવવામાં આવ્યું છે અને PFI સાથે એની સરખામણી કરવામાં આવી છે. તો આ રીતનું વર્તન કોઈ પણ બજરંગ દળના ગ્રુપ દ્વારા સહન કરવામાં નહીં આવે એના જ અનુલક્ષીને આજરોજ જામનગરની અંદર ત્રણ જગ્યાએ કોંગ્રેસને પૂતળા માનીને પૂતળા દહનનું કાર્યક્રમ કરવામાં આવ્યું છે, જેની અંદર સૌ પ્રથમ ટાઉન હોલ કોંગ્રેસના કાર્યાલયે, ત્યારબાદ લીમડા લાઇનના કોંગ્રેસના કાર્યાલયે અને ત્યારબાદ